જનતા માર્કેટમાં સપાટા બોલાવ્યા હતા જ્યાં અસલી નામે નકલી માલ વેચવાનું રેકેટ ચાલી રહ્યું હતું ક્રાઇમ બ્રાન્ચે એકસો અગિયાર નકલી સેમસંગ મોબાઈલ સાથે પાંચ શખ્સો ઝડપી પાડ્યા છે જનતા માર્કેટ છે ત્યાં આગળ સેમસંગ મોબાઈલ જે ડુપ્લિકેટ મોબાઈલ વેચાય છે આવી ઇન્ફોર્મેશન તમારા ક્રાઇમ બ્રાન્ચના માણસોને મળી હતી એ માહિતીના આધારે આ દુકાનોમાં ઝડપી કરતાં લગભગ એકસો અગિયાર આવા મોબાઈલ મળી આવેલા છે આ તમામ મોબાઈલ અસલ નથી પરંતુ ચાઇના ચાઈનામેડ છે બધા અને આ લોકો અસ અસલ તરીકે વેચે છે ત્યાં આગળ એમાં લગભગ ચાર લાખ ઉપરાંતનો મુદ્દામાલ અમને મળ્યો છે અને કુલ પાંચ આરોપીઓનેમાં એમાં એરેસ્ટ કરેલા છે આ શખ્સો વિવિધ વ્યક્તિઓ પાસે બહારથી એસેસરીઝ મંગાવતા હતા જેમાંથી પોર્ટેબલ મોબાઈલ બનાવી તેમજ ચાઇનીઝ કંપનીના મોબાઈલ ઉપર સેમસંગ કંપનીનો લોગો લગાવીને એ લોકોને વેચતા હતા પકડાયેલા શખ્સો પાસેથી એકસો અગિયાર નંગ મોબાઈલ બસો સિત્તેર બેટરી ત્રીસ કવર અને ચોસઠ લેધરના પાઉચ મળી કુલ ચાર લાખ વીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે દુકાનોમાં આના માટેના અમુક માણસો એને ત્યાં આપી જાય છે કોણ આપી જાય છે શું છે એની વિગતો અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે પણ એની એસેસરીઝ એની જુદા જુદા જે પાર્ટ્સ છે ત્યાં આપી જાય છે અને લોકો એસેમ્બલ પણ કરે છે અને એ રીતે એનું વેચાણ કરે છે મોબાઈલ પર લાગેલા નકલી ઓળખ કેવી રીતે કરવી તે બાબતે પોલીસે જણાવ્યું હતું કે લોકો પર સખ્તાઈથી ઘસતા તે નીકળી જાય તો તે નકલી મોબાઈલ હોય તેવી નિશાની સમજવી પોલીસે નકલી મોબાઈલ બનાવવા માટે માલ સપ્લાય કરતા લોકોને શોધવા માટે તજવીજ હાથ ધરી છે કેમેરામેન કિશન સોનાવડે સાથે નરેન્દ્ર રાઠોડ વીટીવી સુરત